ॐ शान्ति ॐ शान्ति ॐ शान्ति ॐ ॐ ॐकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव नमः अज्ञानत्वमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः मङ्गलमयी मङ्गलकरन् वीतरागविज्ञा นมෝត াহি جاتا ហេវហេរិហន្តោនិមហោអូមាណោម៉ាត្រ જીવ માત્ર આપણે માનવ છીએ જીવ માત્ર નાના મોટા બધાએ સુખની શોધમાં છીએ કાયમ મને આનંદ રહે કોઈ દુખ મને આવે નહીં એવું કેવી રીતે થાય પૂછો પોતાને દરેકે પોતાને પૂછવું સારું ખાવાનું શા માટે માગો છો સાહેબ મજા આવે ને બે ત્રણ દીકરા કેમ માંગો છો કે સાહેબ આપણે ઘરડા થઈએ તો પછી લોકો સેવા કરે ને આ કન્ડિશનર ને હીટર કેમ માગો છો કે સાહેબ આપણે જોઈએ ને એ ટેમ્પરેચર માં એડજસ્ટ કરી લઈએ એટલે આપણને ઠંડક જોઈતી હોય તો ઠંડક રહે અને જરા ગરમી જોઈતી હોય તો શું જોઈએ છે વસ્તુ નથી જોઈતી સુખ જોઈએ છે સુખ જોઈએ છે એ સુખને આપવા માટે જે ઉપાય છે એ સુખની પ્રાપ્તિનો જે ઉપાય છે એ અહીંયા આચાર્ય ભગવાને વર્ણવેલો છે આપણે ઘણા વખત થી એની વિચારણા કરી રહ્યા છીએ આજે પહેલા છેલ્લી ગાથા લઈએ છે એકસો પાંચમી શ્રી સમાધિ શતક ગાથા નંબર એકસો પાંચ એટલે છેલ્લી ગાથા જેટલા શાસ્ત્ર સધ્યા હોય તેટલા અહિયાં આપો તો જેને જોઈતા હોય તે જૂની જૂની ચાપડી હોય જેની પાસે એને બસો આઠમું છે અને એકસો પાંચમી ગાથા આપણે લેવાના છીએ જે ચાર લીટીની છે ગુજરાતીમાં હમ પહેલા નામ શું છે સમાધિ શતક આ આત્માને એટલે મને તમને પરમ શાંતિ પરમ સમાધિ પરમ આનંદનો અનુભવ થાય એ માટે શું કરવું એ ટૂંકમાં કહેલું છે આધ્યાત્મિક દ્રષ્ટિથી કહેલું છે તેના કરતા પાંચમી સદીમાં થયેલા આચાર્ય શ્રી પૂજ્યપાદ ભગવાન છે એમાં ત્રણ પ્રકારના આત્માઓ કહ્યા છે મુખ્યપણે એક બહિરાત્મા બહિરાત્મા એટલે જે જીવો બહારની વસ્તુ પ્રાપ્ત કરીને મને સુખ મળશે એમ માને છે એ બહિરાત્મા અથવા અજ્ઞાની પછી બીજા અંતરાત્મા અંતરાત્મા એટલે જેમણે આત્મજ્ઞાન આદિ પ્રાપ્ત કર્યા છે આત્મામાં જ સુખ છે એવું માને છે અને આત્મામાં જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ભક્તિમાં પોતે વધારે સાધના કરીને એકાગ્ર થવા માંગે છે સમાધિમાં લીન થવા માંગે છે એ અંતરાત્મા અને પરમાત્મા એટલે એમણે જેમણે બધું સિદ્ધ કરી લીધું છે આ ભગવાન છે તે પરમાત્મા છે હવે એમને કઈ કરવાનું નહીં અનંત કાળ સુધી અનંત આનંદનો અનુભવ તેઓ કરશે કારણ કે આત્માના આનંદના પ્રાગટ્ય માટે જે બાહ્ય બાધક કારણો હતા કર્મો નો ઉદય વગેરે અથવા અજ્ઞાન અસંયમ અને અસમાધિ એ બધા એમણે તોડી નાખ્યા અને હવે સન્ય અનંત અનંત સમાદે સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો એવું અપૂર્વ અવસરમાં બોલ્યું છે તો આ આજકાલ ગાઈડ હોય છે ને ગાઈડ ભાઈ બધા છોકરો ચોપડી નથી વાંચતા કારણ કે આટલી બધી મોટી હોય પણ ગાઈડમાં આટલા જ શબ્દોમાં આટલા જ પાનામાં બધું બતાવી દીધું હોય જે આઈએમપી હોય તે બધું આપણા જીવનમાં જે વિમ આઈએમપી છે એ છે સુખની પ્રાપ્તિ શાંતિની પ્રાપ્તિ આનંદની પ્રાપ્તિ એ પ્રાપ્ત કરવાનો ઉપાય અહીં આચાર્ય ભગવાને કહેલો છે પેલા સંસ્કૃતમાં બોલ્યો છે પછી આપણે સાથે ગુજરાતીમાં બોલીશું મૂળ ગાથા એકસો પાંચ લાસ્ટ ગાથા છે મુક્તવો પરત્ર પર બોધિમહં યં ચ સંસાર દુઃખ જન નિમ્મ ज्योतिर्मय सुख मुपैति पर तन्मार्ग समाधि तंत्र तन्मार्ग तदिगम्य समाधि तंत्र आ शास्त्र है ना बे नाम है एक समाधि शतक अथवा समाधि तंत्र तंत्र एट અમારી ગવર્મેન્ટનું તંત્ર હોય છે ને ધ એક્સટર્નલ એન્ડ ધ મીન્સ ટુ એટેન ટુ ઇટરનલ બ્લીસ અનંત અને સાચા આનંદને પ્રાપ્ત કરવા માટે બાહ્ય અને અંતરના જે ઉપાયો આપણે કરવા જોઈએ કરવા પડે એને અહીંયા આગળ ટૂંકમાં વર્ણવ્યા છે આચાર્ય મહારાજ એનું ગુજરાતી જે છે તે આપણે બધા સાથે બોલીશું એકસો પાંચમી ગાતા આમાં પાનું બસો આઠ છે પહેલી બે અને છેલ્લી બે લીટી બસો નવ માં પાના પર છે જાણી સમાધિ તંત્ર જ્ઞાનાનંદ ઉપાય જીવ તજે હો બુદ્ધિ ને દેહાદિક પરમાય छोड़े ए भव जननी ने थई परमात्म लीन जो तिरमय सुख ने लहे धरे न जन्म नवीन जो तिरमय सुख ने लहे धरे न जन्म नवी प्रोमिसरी नोट पर लखी आपे जे भगवान आचार्य देव કે અનંત આનંદની પ્રાપ્તિ કરવી હોય તો આ જે કહ્યું એને જાણો એની શ્રદ્ધા કરો અને એ પ્રમાણે જીવનમાં ઉતારો તો જે કોઈ જીવ એવું કરશે તેને અનંત કાળ અનંત આનંદની પ્રાપ્તિ ગુજરાતી ગદ્ય અતિન્દ્રિય સુખના ઉપાયને બતાવવા વાળું આ સમાધિ તક એ પરમાત્મ સ્વરૂપનો અનુભવ કરવામાં અને એકાગ્રતા કરવામાં પરમ ઉપયોગી નીવડે એવું છે એમ જાણીને શરીર શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અહમ બુદ્ધિને છોડીને ચતુર્ગતિ રૂપ સંસારમાં ઉપજતા દુખો પ્રાપ્ત થવાવાળા જે ભાવો તે છોડી દે છે અને પરમાત્મા સ્વરૂપમાં લીન થઈ અને ઉત્તમ અતિન્દ્રિય આનંદને અનંત કાળ સુધી અનુભવે છે દ્રવ્યાનિયોગનો વિષય છે જરા બધાને એકદમ વાર્તા હોય તો મજા આવે એક હતો રાજા એક હતી રાણી બંને જંગલમાં ગયા પછી વાઘ આવ્યો એવું બધું અત્યારે સત્ય કહું છું સુખ અંતરમાં છે બહાર શોધવાથી મળશે અંતરનું સુખ અંતરની શ્રેણીમાં છે તે થવા બાહ્ય પદાર્થ નું આશ્ચર્ય ભૂલ ઘણું બધું સુંદર લીધું છે હવે ભાવાર્થ કે છે આ શતક ગ્રંથમાં પરમાનંદની પ્રાપ્તિનો ઉપાય રૂડે પ્રકારે બતાવ્યો છે જે આ ગ્રંથને રૂડે પ્રકારે વાંચી સમજી અને તેના સારરૂપ જગતના પદાર્થોમાં આત્મબુદ્ધિ છોડશે સત્યને સ્વીકાર્યા વિના શાશ્વત આનંદ ન મળે આપણે જે માનીએ છીએ બંગલો મારો છે કે નહીં આપણે ના આ તમારો નથી તો એ તરત પોતાનો પેલો દસ્તાવેજ બતાવે કે જુઓ આ દસ્તાવેજ મેં લખ્યું છે તે ખરું એ તો દુનિયાના લોકોએ લખ્યું છે એ વાત દુનિયાની દ્રષ્ટિએ સાચી છે કે આ મકાન તમારું છે આ બંગલો તમારો છે પણ આપણા માટે તો આ બંગલો પણ આપણો આપણે વીસ વર્ષના હતા ત્યારે ચાલતા હતા ત્યારે ધરતી અને અત્યારે હવે પંચ્યાસી વર્ષના થયા એટલે આપણે ધ્રુજીએ છીએ ધરતી તો આ બંગલો ભાડાનો છે બોલીએ છીએ ને આપણે જીવ તુષાન ને ફરે છે ગુમાન માં તારે રહેવું ભાડાના મકાન માં જીવ માં તારે રહેવું ભાડા ના મકાન માં જીવ તુસાન ને ફરે છે ગુમાન માં તારે રહેવું ભાડા ના મકાન માં જીવ તુષાને અરે છે ગોમાન માં તારે રહેવું ભાડાના મકાન માં સાહેબ બે વાર કેમ બોલ્યા બે વાર નહિ બે લાખ વાર બોલી ને અંદર માં ઉતારવું પડશે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દે હવે દ્રષ્ટિ થઈ આત્મ માં ગયો દેહથી નહી छूटे देहाद्यास तो नहीं करता तू कर्म नहीं भोगता तू तेह नो एज धर्म नो मर्म याद रख धरक का चले तो मन में शू तो विचारो साहेब जल्दी बंद करो ने मन भूख लगी साहेब पता हो जल्दी हे तमें शू आ बद आग आग चलाओ ખાવાનો ટાઈમ થઈ ગયો મન તો બહુ બહુ ભૂખ લાગે બહુ પેટમાં બળે છે પેટમાં બળે છે તું બળતો નથી પેટમાં બળે છે પેટમાં જે દજાય એવું લાગે છે એ જેને જાણ્યું તે તું છો આત્મા સત ચૈતન્ય સર્વાભાસ રહે જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી ભૂખ લાગી છે એ વાત સાચી પેટમાં બળે છે એ વાત સાચી પણ એ પેટ એ આપણી માલિકીનું નથી અને પેટમાં જે બળતરા થાય છે એ પણ આપણે હજુ મહાન મુનિ થયા નથી એટલે આપણને પેટમાં બળતરા થાય છે આગળની ગાથામાં લેવાના છે મહાપુરુષો છે તે તો વ્યવહાર વ્યવહાર જીવનમાં પણ ઉપવાસ નો પ્રયોગ કરે છે ગાંધીજી એ બે ત્રણ વાર એકવીસ એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા ને એકવીસ દિવસના ઉપવાસ ગાંધીજીએ કર્યા એમનો અહિંસક માર્ગ હતો શું ભગવાને કેટલા કર્યા હતા છેલ્લે મોટા ઉપવાસ એકસો ને પંચોતેર દિવસનો મહાવીર ભગવાને કેટલા દિવસના કર્યા હતા એકસો પંચોતેર દિવસ અને પછી કોને એમને આહાર આપ્યો હતો ચંદન એ લાડવા પેંડા બરફી પૂરણપોળી બાફેલા બાકુડા બાકુડા એ જાતના એવું અનાજ આવે છે જે બાફેલું ખાય એટલે એમાં મીઠું મરચું કંઈ ન હોય આપણને કોઈ એવું આવે તો હાય હું તો એક લાફો લગાવું એને મને જમવા બોલાવે આવું મન તો ઉલટી થાય મન તો અને ઉલટી થાય જ્યારે ઉલટીને તો ઓવરકમ કરી દઈશ ત્યારે કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થશે ज्ञानी के अज्ञानी जन सुख दुख रहितन कोई ज्ञानी वेदे धैर्य थे अज्ञानी वेदे रो मसी सुख दुख मनमान आनीए घट साथे रे घडिया કોઈ ના નવટળે રઘુનાથ ના દુખ મન માન સુખમાં છકી જવું નહીં કારણ કે રહેવાનું નથી અને એમાં ખાસ આનું નામ શું ગામડી ગામડીયા ભાષામાં જવાની ચાલશે છોકરાઓની વાર્તા હોય ને દોષી માં ચાલતા હતા આમ દેવડ વળી ગયા તા વધારે ઉમર થઈ અઠ્ઠાણું સત્તાણું અથવા પંચાણું એટલે આમ 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 ચાલતો એટલે કોઈએ ટીખળ કરી છોકરાઓ માજી શું શોધો છો માજી શું શોધો છો કે જુવાની ખોવાઈ ગઈ છે હું શોધું છું હું તમારાથી પણ વધારે અઠ્ઠી કઠ્ઠી હતી પણ આ ઘડ પણ આવ્યું એટલે જુવાની ખોવાઈ ગઈ હું શોધું છું પાછી મળે ન મળે આ ભાવ હવે આગલા ભાવમાં એ તો કેવો ભાવ મળે છે એના પર આગળ જેવા ભાવ એવા ભાવ જેવા ભાવ એવા ભાવ ચાલુ ને ચાલુ જ સારા ભાવ રાખવાના અને પછી ગુરુગમથી લક્ષ કરવાનો આત્માનો

ભવ આચાર્ય કહે છે આ સમાધિ ગ્રંથમાં મેં પરમાનની પ્રાપ્તિના ઉપાયને સારી રીતે બતાવ્યો છે જે રૂડો મનુષ્ય આ ગ્રંથ સારી રીતે ભણીને વાંચીને અને સમજીને ઓર વસ્તુમાં આત્મબુદ્ધિને છોડી દેશે અને પોતાના સ્વરૂપમાં એટલે આત્મામાં આત્મબુદ્ધિ કરશે તેને એવું પાકું શ્રદ્ધાન થશે તેને આત્માના ધ્યાનનું નિષિદ્ધિ થશે એટલે આત્માનું ધ્યાન એને પ્રાપ્ત થશે અને તે પ્રાણી ધીરે ધીરે સર્વકર્મનો ક્ષય કરીને આ સંસારમાંથી મુક્ત થઈ અવિનાશી જ્ઞાનમય પરમાનંદને પ્રાપ્ત કરશે અને ફરીથી સંસારમાં આવશે નહીં એનો ઉપાય ટૂંકમાં કહે છે મેં આ શાસ્ત્રમાં શું કહ્યું છે બે ચાર લીટીમાં જ કહે છે

શરીર આપણું છે નહી શરીર આપણને દગો દઈને ગમે ત્યારે ખરી જાય અને દીકરો પણ કે મમ્મી આઈ ડોંટ લાઈક યુ આઈ ડોંટ વોન્ટ ટુ સ્ટે વિથ યુ નો માટે પહેલેથી મેન્ટલ તૈયારી રાખવી દીકરો તો એવું કહેવાનું છે આ શરીર જેવું કહેવાનું છે લખો થઈ જાય નથી ચાલતો સાહેબ બોલાતો શું થાય શું થાય આપણા અધિકારની વાત નથી તમે ગમે તેટલી દવાઓ કરો પણ યોગ્ય કર્મ ઉદય હોય તો જ સારું થાય જો બધું મટતું હોય તો ડાક્ટર તો કોઈ દિવસ મરે જ નહીં દવાથી બધા રોગ મટી જતા હોય ને કઈ પણ ઘડપણ પણ ન આવતું હોય તો ડાક્ટર તો કોઈ દિવસ મરે જ નહીં પણ એમ છે ટૂંકમાં કે છે દુનિયાના પદાર્થોને પોતાને પોતાના માનવાની બુદ્ધિ તેને અજ્ઞાન કહીએ છીએ પહેલી ગાથા આત્મસિદ્ધિ જીસ્વરૂપ સમજાવના પામ્યો દુખ અનંત સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત સમજાવ્યો શરીર આપણું સૌથી નજીકનું પડોશી છે પછી આ કપડા બધા એ દૂરના પડોશી છે અને પછી આ ઘર ને પછી આ સગાવાલા ને એ બધું પણ દૂરના પડોશી છે દુનિયાના પદાર્થોને પોતાના માનવાની ખોટી બુદ્ધિને છોડવી તેને સુબુદ્ધિ અથવા જ્ઞાન કહીએ છીએ અને એ જ બુદ્ધિને અવળી લગાવે અને દુનિયાના પદાર્થોને પોતાનો માને તે જીવને અનંત કર્મોનો બંધ થાય છે અને ચારે ગતિમાં એને ભ્રમણ કરવું પડે નામારા તન રૂપ કાંતિ યુવતે ના પુત્ર કે ભ્રાતના न मारा भृतस्नेहि स्वजन के ना गोत्र के ज्ञातना नामारा मारा धन धाम यौवन धरा ए मोह अज्ञातना रे रे जीव विचार ए मज सदा अन्यत्वदा भावना रे रे जीव विचार ए मज सदा અન્યત્વદા ભાવના છે દીકરા છે બંગલા છે મોટર છે બધું છે પણ મારા હું એમનો સ્વામી માનતા તા એટલે ઋષભદેવને કેટલા દીકરા હતા સો ને સો દીકરા હતા કારણ કે તે વખત કેટલા બહુ ઓછા કહેવાય બહુ જ ઓછા કહેવાય ભગવાન ભગવાન દીકરા નહોતા એમ કહેવાય ચોર્યાસી લાખ ઇન્ટુ ચોરાશી લાખ એટલા વર્ષનું એમનું આયુષ્ય હતું એટલે ભગવાન દીકરો હતો નહીં એમ કહેવાય કે દીકરાશી લાખ વર્ષ એને ચોર્યાસી લાખ વર્ષે ગુણો ઓહો તો પણ એકેય ને પોતાનો માનતા નતો કે તમને તમને ખબર પડે લો તમને ખબર પડે કે એકેય નહોતો માનતા યોગ્ય સમય આવ્યો સવારે ઉઠીને કહેજે હું હવે જાઉં છું હવે હું મારી કઈ રાહ જોશો નહી અને તો ચાલવા એટલે પેલા નાના નાના એટલે સૌથી મોટા બે હતા ભરત અને બાહુબલી એ સિવાયના જે હતા એ લોકોને બંનેને રાજ આપી દીધું હતું સાઉથ નું રાજ્ય તે બાહુબલીને આપ્યું હતું નોર્થ નું રાજ્ય તે ભરતને આપ્યું હતું અને બીજા બધા એમને તમારે બધા એ મદદ કરવાની તો છો અઠ્ઠાણું કહે છે તમે ક્યાં જાવ છો બાપુજી ક્યાં જાવ છો અરે કે ભાઈ તમને ખબર ના પડે હું તો અનંત આનંદની પ્રાપ્તિ માટે જાઉં છું તો કે અમારે પણ પ્રાપ્ત કરવો છે અનંત આનંદ કે તમે નાના છો જો તમને બહુ સમજણ ન પડે આ નાના છીએ તો પણ શું છે એ તો તમારા દીકરા ને અમારે જેવું સુખ જોઈએ છે એવું અમારે પણ જોઈએ અઠ્ઠાણું એમની સાથે આ અંદિક્ષા લઈ લીધી અને બે પેલા રહ્યા થોડી વાર માટે એમણે ઢીસુમ ઢીસુમ કર્યું થોડી વાર અને પછી એ બે પણ બાહુબલી પણ મોક્ષે ગયા અને ભરત ચક્રવર્તી પણ છે દીકરાઓ પણ અનંત આનંદ ની પ્રાપ્તિ કરી રામે પણ અનંત આનંદ ની પ્રાપ્તિ કરીને લવ કુષે પણ અનંત આનંદ ની પ્રાપ્તિ કરી કેમ કેવી રીતે કરી કે સાહેબ તમે તો આ લોકોનું તાણો છો આ ઋષભદેવ ભગવાન બહુ મોટા ને સારા ને એવું બધું કહો છો રામ ભગવાન બહુ સારા એ તો વાર્તા હોય ખોટું ખોટું હોય બધું હજારો વર્ષથી ચાલે છે હજારો વર્ષથી ચાલે છે ભગવાન રામ સવારે તો અયોધ્યાના રાજા બનવાના હતા અને રાતના અગિયાર બાર વાગે બાજી પલટાઈ ગઈ કે તમારે તો રાજા નહીં બનવાનું મહેલમાં નહીં રહેવાનું ને માં નહીં રહેવાનું જંગલમાં જતા રહેવાનું તો રામ રડ્યા અપસેટ થઈ ગયા લક્ષ્મણ થઈ ગયા રામ નથી થાય બાપુજી સવારના વહેલા જોઈશું કે મારી સાથે તમે આવજો બધા તો લક્ષ્મણ કહે છે કે હું રામ વિના રહી શકું નહીં અને સીતા કહે છે કે ભાઈ હું કઈ તમારી સાથે સુખના દિવસોમાં જ રહેવા સાથે નથી આવી સુખ કે દુઃખ જ્યાં તમે ત્યાં હું વાંધો નહીં એટલે કે તમને ન ફાવે ત્યાં તો સિંહ એ મારો ધર્મ છે એ મારો ધર્મ છે એટલા માટે રામને આપણે આટલા વખત પછી યાદ કરીએ છીએ આપણને તો અત્યારે કોઈ એમ કે ભાઈ અહીંયા ને જરા આ બાજુ બેસો ને હમણે મારી જેકે લઈ લીધી હમ મને કેમ કીધું બીજે બેસો અહીંયાથી એમ કે ભાઈ આ બાજુ જરા બેસો તો આ મહાપુરુષોનું કેટલું ક્ષમતાનું બળ આપણે પણ એવા થવું પડશે એક વાર આ તો હજુ રાજા હતા પછી ભગવાન થયા રાજા હતા ત્યારે પણ આવા હતા તો પછી ભગવાન થયા ત્યારે કેવાંશ નહી કે સ્નેહ નો ન મળે પરમ પ્રભાવ જો ભગવાનને ઓળખીએ તો આપણે પણ થોડા વખતમાં ભગવાન બની જઈએ પણ એના માટે શું કરવું કે સાહેબ આપણે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું એની છીએ પહેલા વચનામૃતના શબ્દો તારો દોષ એટલો જ કે અન્યને 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 પોતાનું માનવો અને પોતે પોતાને દુનિયાની વસ્તુઓમાં ના આપણે વ્યવહારિક રીતે સ્વામી કહેવાય પણ ખરેખર આપણે એમના સ્વામી નથી હોત તો પછી આપણે આપણા મા બાપ સાથે જાત આપણે આપણા મા બાપ મરી ગયા તો આપણે એમની સાથે જવું હતું કે મા બાપ વિના મમ્મી પપ્પા વિના નો ચાલે તો એ જઈ શકે આપણે મમ્મી પપ્પા તો જતા રહ્યા આપણે તો અહીં બેઠા છીએ માટે શરીર આપણું નથી અને મમ્મી પપ્પા પણ આપણા કહેવાય પણ ખરેખર આપણા નથી વ્યવસ્થા વ્યવસ્થા છે એ વિશ્વની ન ખૂબ રાગ વેશ કરો જુઓ શું થાય છે તમે માથું ફોડો મારી બા મરી ગઈ ને એટલે મને તો પાછી આવે એમ કરો કે હું મરી જઉં અને મમ્મી જીવે એવું કરો થાય એવું ન થાય જે આયુષ્ય જે શરીર હોય એ પૂરું થાય એટલે એને એ ખાલી કરવું જ પડે તો આવા મહાન પુરુષો ઋષભદેવ ભગવાન રામ ભગવાન એવા બધા ઘણા ઘણા થયા આ બધા આપણે બે માથા પર બેઠા છે બધા ધુરંધર છે તો સત્યને સમજીએ સત્યને સમજીએ અને શાતાશીલ્યા ન થઈએ શાતાશીલ્યા એટલે સાહેબ મન જરા ગરમી જરાંડા ચાફાવે ઠંડી હોય તો મને કે હવે એક બે ને માન તો બે ત્રણ સ્વેટર પહેરું પછી ઉપર કોટ પહેરી પછી ઉપર ઓવરકોટ પહેરું શાંતિ રાખો જીવનમાં ટેવ પાડીએ ચાલશે ભાવશે ભાવશે ગમશે તે પાડવાની એકદમ ન થાય બાબલો છે તમારો તો અત્યારે આમ 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 દોડે છે બે ત્રણ વર્ષ ત્રણ વર્ષ તો ચાર વર્ષનો તો એકદમ જન્મ્યો કે તરત દોડવા માંડ્યો સાહેબ તમને કે અક્કલ છે કે નહીં એ તો એનો ધીમે 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 અમે કેટલું શીખવાડ્યું પછી આમ આંગળી પકડીને ચલાવતા હતા પછી પેલા સોફાનું આમ આમ કરીને પછી એને પેલું ચાલણ ગાડી લાવી આપી એમ ધીમે ધીમે થાય તો મોક્ષનો માર્ગ પણ ધીમે ધીમે પ્રાપ્ત થાય તો આપણે ભલે આમાં બહુ સમજણ ન પડી હોય પણ આટલું જ યાદ રાખીએ ચાલશે ફાવશે ભાવશે અને ગમશે ને અંગ્રેજીમાં કહે છે એડપ્ટ એડજસ્ટ એકોમડેટ

बस छेल्ली बे त्रण बार वचनावृत्त मध्यम थी सुख दुख मन मान आनिए घट साथ घड़िया तालत कोई ना न वटाले रघुनाथ ना, ना जड़िया सुख दुख आवश्यक मन मान मानिए सुख दुख तो એટલે સુખ સંયોગ આવવાના જ છે ગમે તે પરમાત્મા થઈ ગયા એને ના આવે પણ ભગવાનને પણ અહીંથી જવું તો પડે કે ના જવું પડે ત્રિલોકનાથ તીર્થંત્ર ભગવાન મહાવીર સ્વામી એમને પણ આયુષ્ય કર્મ પૂરું થાય એટલે સિદ્ધલોક માં જતા રહે ભગવાન મરી ગયા ભગવાન ક્યાં ગયા અનંત આનંદના ધામમાં અનંત કાળ રહેશે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશ એ લખશે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા રાચી રહો ક્ષણ ક્ષણ રહો સમજવાનું વાત બધું ફિલોસોફી ના બધું તમે તમે બી તમારા બે સ્ક્રુ ઢીલાને ને આ બધા અહીંયા કોઈક રહે એ લોકોના પણ સ્ક્રુ भाई ये तो संभव है तारी बात सात शु कहे तू आ तो नगर आ तो झवेरी वो चैतन्य हीरा का भी मूल्य करते हैं और जड़ हीरा का भी मूल्य करते हैं वो चैतन्य हीरा तो इधर है वो ज्यादा कीमती है ज्यादा मूल्यवान है और दूसरा जड़ हीरा है वो भी मूल्यवान दुनिया में कहा जाता है દસ લાખ નો પચીસ લાખ નો પચાસ લાખ નો એ શું કહે છે એમનું પહેલા લઈએ એમનું પછી લઈએ સાથે બોલીએ બધાને આવડે છે લક્ષ્મી ને અધિકાર વધતા શું તે તો કહો सुकुटुम्बके परिवार थे वधवा पणु ए नय ग्रहो वधवा पणो संसार हारे जवो एनो विचार नहीं अहो हो एक पल तमने हवो एनो विचार नहीं પોઝિટિવલી કહે છે આચાર્ય મહારાજ આ એટલે આત્મા એ રીતે ગાથા છે બધાને મોડે જ છે તું પ્રીતિવંત બન આમાં થા સંતોષ્ટ ને આનાથ બન તો તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે આનાથ તો તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે સદગુરુદેવ પરમ પરમુરણો દે ત્રિલોકનાથ કે સંતન કે જય જય વંદન જય વંદન જય વંદન જય સત હો આત્મા છો આપનો સેવક છું સૌનો મિત્ર હો આત્મા છો આપનો સેવક છું સૌનો મિત્ર હો આત્મા છો આપનો સેવક છું સૌનો મિત્ર